नमस्कार, आप जो रहा छो चैम्पियन कोण आईपीएल विशेष रजूआत। हूँ छू निशित राज्यगुरु। आज दुबई में आईपीएल तीसमी मैच, जी हाँ, आप विचार करो, तीस मैच, ओगणतीस मैच रमाई चुकी है, आज तीसमी मैच है और हवे धीरे धीरे पॉइंट टेबल में ऊपर नीचे थवानी शुरुआत थई चुकी है। आम तो गत चार पांच मैच में आपणे जोयुं छे, परंतु आज एक इम्पोर्टेंट मैच है। आज मैच है युवा ब्रिगेड वर्सिज युवा ब्रिगेड। आम तो दिल्ली ए युवा ब्रिगेड कहेवाय छे, परंतु राजस्थान में जी रीते युवा खिलाड़ियों प्रदर्शन कर रहा है तो यह कहेवू बिल्कुल खोटू नहीं। तो आज की मैच दुबई में એ છે દિલ્હી કેપિટલ્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સ। હવે આ મેચ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રાજસ્થાનને ઉપર આવવું હોય તો રાજસ્થાનને આજની મેચથી જીતવાની શરૂઆત કરી દેવી પડશે। પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી માટે થોડો આરામ તો નથી, પરંતુ દિલ્હીએ સતત જીત મેળવવી પડશે જો ટોપ ફોરમાં સ્થાન લેવું હશે તો। પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન ઉપર છે દિલ્હી કેપિટલ્સ, पांच मैच जीती चुक्यो छे। बीजी तरफ राजस्थान की कारमी हारू ना कारणे ते छेल्ले थी बीजा स्थान पर छे, एटले आजनी मैच जो राजस्थान जीते छे, जे रीतना गत मैच में हैदराबाद सामे राजस्थान ना युवा खिलाड़ियों प्रदर्शन रह्युं, जो आजनी मैच में ए युवा खिलाड़ियों रमशे अथवा तो आजनी मैच में जो राजस्थान परफॉर्म करशे तो आज राजस्थान ऊपर आवी शकशे। टूंक में टीम न्यूज की बात करी लीए तो आज बंने टीम में कोई चेन्जिस लागी रह्या नथी। दिल्ली माटे स्वाभाविक एक चिंतानो ने विचारनो विमर्श गत मैच थी रह्यो कारण के ऋषभ पंत ने ईशांत शर्मा बन्ने इजाना कारणे ए टीमनी बहार छे। ऋषभ पंत ने ऑलमोस्ट एक वीक सुधी हजी आराम लेवानी वात तेमना फिजियोए करी छे, तेमना डॉक्टर्से करी छे। ईशांत शर्मा ने पण इजा छे ने ईशांत शर्मा पण बहार थई चुक्या छे। एटले दिल्लीए जे गत मैच में मुंबई सामे कॉम्बिनेशन कर्युं, आम तो सफल न रह्युं, हार्या ए मुंबई सामे, परंतु ए कॉम्बिनेशन साथे उतरशे एटले चेन्जिस नी कोई संभावना लागती नथी। ड्रीम इलेवन आप रमता हो तो जे गत दिल्ली की मैच थी एम जे आपने जो ड्रीम इलेवन रमता हो तो नीचे लास्ट प्लेड मैच लखेलू पण देखाशे, एटले एनी उपर थी आप अत्यारथी ज ए करी शको छो अथवा तो चूज करी शको छो। दिल्ली माटे एक बीजो विषय ए छे के बेटिंग ऑर्डर में चेन्जिस आजे करी शके छे। जो ऋषभ पंतना गया बाद टॉप थ्री बैट्समैन जो परफॉर्म नहीं करता तो दारोमदार जे छे मार्कस स्टॉइनिस पर અને સાથોસાથ એલેક્સ કેરી જે ઓપ્શનમાં લીધા છે ઋષભ પંતની એની પર આવે છે। એટલે એલેક્સ કેરી જે રીતના પ્રદર્શન કરે છે લાગે છે કે આજે એલેક્સ કેરીને ટોપ ઓર્ડરમાં અથવા તો બેટિંગના ટોપ ઓર્ડરમાં એને ઉતારવામાં આવશે। રાજસ્થાન માટે સ્ટીવ સ્મિથ એન્ડ કંપની માટે આજે એક ચિંતાનો વિષય બોલિંગ રહેશે કારણ કે ભલે એમની પાસે જોફ્રે આર્ચર જેવા બોલર હોય, રાહુલ તવેટિયા જેવા બોલર હોય, પરંતુ તેમ છતાં પ્રદર્શન કરવું પડશે। દુબઈમાં આ બંને ટીમ રમી ચૂકી છે એટલે બિલકુલ નથી કે ગ્રાઉન્ડ નવું છે, હવે ઓલમોસ્ટ બધી ટીમ બધી જગ્યાએ રમી ચૂકી છે એટલે ગ્રાઉન્ડથી વાકેફ છે, પરંતુ જે પિચ છે એ ટર્ન લઈ રહી છે, પિચ છે એ પોતાની જે પોતાની ઓળખ છે એનાથી વિપરીત અસર કરી રહી છે। આપને જણાવી દઉં અત્યાર સુધી જો આપે ડ્રીમ ઇલેવન ફેન્ટેસી ક્રિકેટ રમતા હોય તો આપ જોઈ લેજો કે સ્પિનર્સના પોઈન્ટ્સ વધારે છે। હવે એના પરથી એક અંદાજ આપને એક આજની ટીપ મળી જશે કે સ્પિનર્સને આપ લો, હવે કેવા સ્પિનર્સને લેવાના, રાહુલ તિવેતિયા જેવા આપ સ્પિનર્સને લો, બેટિંગથી એનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે અને બોલિંગમાં પણ વિકેટ લે છે। શ્રેયસ ગોપાલ જેવા સ્પિનર લો કારણ કે શ્રેયસ ગોપાલ વિકેટ ટેકિંગ બોલર છે અને ખાસ દિલ્હી માટે એ ચિંતાનો વિષય સ્વાભાવિક રીતે સાબિત થશે। પિચ રિપોર્ટ પર નજર કરી લઈએ, આજનો પિચ શું કહી રહી છે, આજની પિચમાં કેવા પ્રકારના બદલાવ અથવા તો કેવા પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એ પિચ રિપોર્ટમાં આપને સ્પષ્ટપણે અમે આપને સમજાવી શકીશું, પરંતુ એક વાત બહુ શ્યોર છે અહીંયા પિચ રિપોર્ટથી કે જે પ્રકારની સ્થિતિ અત્યાર સુધી આપને જોવા મળી છે એ પ્રકારની સ્થિતિ હવે રહી નથી। સ્પિનર્સનું પરફોર્મન્સ વધારે છે, બેટિંગ ઓર્ડર જે છે એ સેકન્ડ ઇનિંગમાં બેટિંગને ખૂબ તકલીફ થશે। હેડ ટુ હેડ જોઈ લઈએ કે અત્યારે આમને સામને કેવું પરફોર્મ કર્યું છે અથવા તો આમને સામને કેટલી કુલ મેચ રમાઈ છે તેના પર નજર કરીએ તો કુલ 21 મેચ રમાઈ છે, એમાંથી રાજસ્થાનનું પલડું એક મેચ આગળ છે। એટલે આપ જો આ કાંટે કી ટક્કર છે એટલે આજની મેચ આઈપીએલની શ્રેષ્ઠ મેચમાંથી એક થાય તો નવાઈ નહીં। 11 રાજસ્થાન જીત્યું છે, દિલ્હી જીત્યું છે 10, 21 મેચ રમાઈ છે અને આ મેદાન પર જ્યારે દિલ્હીએ પહેલી મેચ જીતી પંજાબ સામે તો એ સુપર ઓવરની મેચ હતી, તે બાદ બે મેચ દિલ્હી રમ્યું છે અને બંને મેચ જીત્યું છે। અચ્છા, સૌથી મહત્વપૂર્ણ વાત, આ બંને ટીમ આમને સામને થઈ ચૂકી છે, 9 તારીખે મેચ હતી અને એમાં દિલ્હી જીત્યું હતું, એટલે એક અપર પોઈન્ટ દિલ્હીનો આ વખતે વધારે લાગી રહ્યો છે। એક બ્રેક માટે રોકાય, બ્રેક બાદ કી પ્લેયર્સ અને ડ્રીમ ઇલેવન પર નજર।
वेलकम बैक। सीधी ड्रीम इलेवन टीम पर नजर करी लिए कि आ टीम में अमे क्या खिलाड़ियों ने लीधा है। तो आपकी टीवी स्क्रीन पर सौथी पहला जॉश बटलर लीधा है, एलेक्स केरी ने अमे नहीं लीधा। आप एलेक्स केरी ने पण अमे लीधा है। स्टीव स्मिथ, श्रेयस अय्यर, अजिंक्य रहाणे, बेन स्टोक्स, राहुल तेवतिया, मार्कस स्टॉइनिस, श्रेयस गोपाल, जॉफ्रे आर्चर ने कगिसो रबाड़ा। बे मोटा बॉलर जॉफ्रे आर्चर, कगिसो रबाड़ा। ऑलराउंडर में अमे बेन स्टोक्स, राहुल तेवतिया और मार्कस स्टॉइनिस त्रण ने लीधा है। श्रेयस गोपाल एक बॉलर लीधा है। बीजी तरफ आ बैट्समैन में जोशो रहाणे, अय्यर, स्टीव स्मिथ, एलेक्स केरी ने जॉश बटलर। तो आ टीम इलेवन है। आप आ इलेवन में चेन्जिस करी शको छो, परंतु लागी रह्यु छे के अत्यारे परफॉर्मिंग प्लेयर्स में आ बेस्ट फिट थती टीम है, एटले क्रेडिट पॉइंट्स में पण आपने जो वांधो आवतो आए तो एक प्लेयर ने आप अजिंक्य रहाणे की जगह बीजा कोई बैट्समैन ने पण लई शको छो, अथवा तो शिखर धवन ने पण इन करी शको छो। जो शिखर धवन गत मैच में सारू परफॉर्म कर्यु, धीरे धीरे फॉर्म में आवी रह्या छे, एटले खतरनाक बैट्समैन छे, तो आप रहाणे की जगह धवन ने पण एंट्री आपी शको छो। विशेष रजूआत में अत्यारे बस आटलू। 5 वागे फरी केटलाक अपडेट साथे मळीशुं। अत्यारे बस आटलू ज। अंत में एक नजर